एक महत्वपूर्ण समाचार नहीं तो समाचार आवी रह्या छे पोरबंदर थी के ज्या पोरबंदर ना दरिया कांठे दिल्ली पुलिसे धामा नाख्या छे। तो पोरबंदर ना दरिया कांठे दिल्ली पुलिसे धामा नाख्या होवाना समाचार 1993 ना गोसाबाड़ा आरडीएक्स लैंडिंग वाली जग्या पर सर्च ऑपरेशन हाथ धरायो छे। तो जमीन में सोनू दतायेला होवानुं पण आईबी नुं अनुमान, जे अंतर्गत दिल्ली पुलिसे पोरबंदर ना दरिया कांठे धामा नाख्या छे अने सर्च ऑपरेशन हाथ धर्यु छे। तो पोरबंदरना दरिया कांठे जमीन में सोनू दटायेला होवानुं आईबी अनुमान कर्युं अने सोनू शोधवा माटे जेसीबी मशीन पण हवे कामे लगाया छे। तो स्थानिक पोलीसे सर्च ऑपरेशन नो जे स्थळ छे त्यां जवा माटे पण प्रतिबंध फरमाव्यो छे अने ज्यां हवे खूब मोटा पाये सर्च ऑपरेशन हाथ धरवामां आव्यो छे। आगे વધુ વાતચીત કરીશું ટીવી 9 સંવાદદાતા હિતેશ ઠકરાર સાથે। જી હિતેશ, પોરબંદરમાં દિલ્હી પોલીસે ધામા નાખ્યા છે અને આઈબીનું અનુમાન કે ત્યાં જમીનમાં સોનું દટાયેલું છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, શું છે વધુ વિગતો આ મામલે? ઉમર જ્યારે 1993 ની સાલમાં ગોસાબારા આરડીએક્સ લેન્ડિંગ, હથિયાર લેન્ડિંગ અને સોનાનું લેન્ડિંગ થયું છે, દિલ્હી પોલીસે અને અમદાવાદ એટીએસે આજે લગભગ વહેલી સવારે 4 વાગે આધુનિક મશીનરી સાથે દરિયા કિનારે ખબર આવેલી છે ત્યાં જઈ અને ખોદકામ શરૂ કર્યું છે અને જમીનમાંથી સોનું કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું અત્યારે હાલ જાણવા મળ્યું છે। સ્થાનિક પોલીસની કોઈ મદદ લેવામાં નથી આવી, પરંતુ ત્યાં એ વિસ્તારમાં કોઈને જવા પર પ્રતિબંધ કરી દીધો છે અને સ્થાનિક પોલીસને પણ ત્યાં જવા દેવામાં આવી નથી અને આસપાસના વિસ્તારના લોકોને પણ તે વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। જોકે આ બાબતે સ્થાનિક પોલીસ કે બહારની કોઈ પણ પોલીસ કોઈ સ્પષ્ટતા કરવા તૈયાર નથી, પરંતુ તે જે કામગીરી ચાલી રહી છે તે 1993ના કેસને લઈને સમગ્ર ઘટના હોય જી હિતેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો આઈબીના અનુમાન પર હાલ જેસીબી મશીન કામે લાગી ગયા છે, સમગ્ર વિસ્તારને કોર્ડિન કરવામાં આવ્યો છે અને ખાસ મહત્વપૂર્ણ બાબત એ છે કે કોઈ વ્યક્તિને ત્યાં ફરકવા દેવામાં નથી આવી રહ્યું અને જે સ્થાનિક પોલીસ છે તેને પણ ત્યાં પ્રતિબંધિત કરવામાં આવી છે।